તો ચીનમાં કોરોનાનો કહેર યથાવત છે. કોરોના વાયરસને પગલે રવિવારે વધુ 97 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે ચીનમાં કોરોના વાયરસથી કુલ મૃત્યુઆંક 908 ને પાર પહોંચ્યો છે. મહત્વપૂર્ણ છે કે કોરોના વાયરસનો હાવ એટલો છે કે ચીન સરકારે વધુ 9 શહેરોને લોકડાઉન કરવાની ફરજ પડી છે અને એક પછી એક ઇન્ફેક્શન લાગેલા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ સાથે જ ચીન સિવાય વિશ્વના અન્ય દેશોમાં પણ કોરોના વાયરસના કેસની સંખ્યા વધી રહી છે. હાલ વિશ્વના વિવિધ દેશોમાં કોરોના વાયરસની અસર થયેલા 200 કેસ નોંધાયા છે. જોકે ભારતીયો માટે આ વાયરસ મુશ્કેલીમાં વધારો કરી શકે છે. રિપોર્ટ મુજબ ભારતની એવા 20 દેશોની યાદીમાં સમાવેશ થયો છે જ્યાં હવાઈ મુસાફરો દ્વારા વાયરસ પહોંચવાનો ખતરો છે. જર્મનીની હમ્બોલ્ડ યુનિવર્સિટી અને રોબર્ટ કોચ ઇન્સ્ટિટ્યૂટે રિપોર્ટમાં 4000 એરપોર્ટના 25000 ફ્લાઇટનું વિશ્લેષણ કર્યું છે, જેમાં 7 એરપોર્ટ દ્વારા ભારતમાં આ વાયરસ પ્રવેશવાનો ખતરો તોળાયો છે. બીજી તરફ એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે વિશ્વભરની સરકારો અને મેડિકલ નિષ્ણાંતોની ઊંઘ હરામ કરનારો છે. શાંઘાઈના અધિકારીઓએ જણાવ્યું છે કે કોરોના વાયરસ હવે હવામાં સૂક્ષ્મ બૂંદોમાં મળીને તરવા લાગ્યો છે અને હવાથી જ આ રોગનો ચેપ લાગી રહ્યો છે. ચેપ લાગવાની આ સમગ્ર પ્રક્રિયાને ઓરોસોલ ટ્રાન્સમિશન તરીકે ઓળખાય છે. મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધી કહેવાતું હતું કે આ વાયરસ પીડિત વ્યક્તિના સીધા સંપર્કમાં આવવાથી જ લાગે છે, પરંતુ હવે પુષ્ટિ થઈ ગઈ છે કે કોરોના વાયરસ હવા દ્વારા પણ ફેલાય છે.